અને કોંગ્રેસ નામના વિરોધી છે, વાત કરવા વાળા લોકોને મારે કહેવું છે, જરૂર આ દેશના જો ચાર શંકરાચાર્યો જો રામના વિરોધી હોય તો જરૂર કોંગ્રેસ નામનો વિરોધી છે. અને ભાજપ જે દાડે તૂટશે દાડે 24 કલાક નહીં થાય, 24 કલાક નહીં થાય એટલું લખી રાખ્યું. અને એટલે રાહુલજીએ કહ્યું છે, ડરો મત લડો, એટલું લખી રાખજો કે આ પાર્ટીના માલિક પણ કોંગ્રેસના કાર્યકરો છે અને આ પાર્ટીની તાકાત પણ કોંગ્રેસના કાર્યકરો છે. આજે મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો પદગ્રહણ સમારોહ હતો, જેમાં કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોર, અમિત ચાવડા, જગદીશ ઠાકોર હાજર હતા. આ કાર્યક્રમની ચર્ચાઓ એટલે પણ થઈ રહી છે કારણ કે નેતાઓએ જે નિવેદન આપ્યા એ વિવાદિત અને ચર્ચાસ્પદ છે. શરૂઆત બળદેવજી ઠાકોરથી કરવી છે. કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો દેશના ચાર શંકરાચાર્યો રામ મંદિરના વિરોધી હોય તો કોંગ્રેસ પણ રામ મંદિરની વિરોધી છે અને રામ મંદિર એ નરેન્દ્ર મોદી અને RSSનો કાર્યક્રમ છે. તો બળદેવજી ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ. રાજસ્થાનમાં સરકાર બની, 400 રૂપિયા કરી નાખ્યા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાત રાજ્યમાં છે, કેમ તમે 1100 કે 1200 માંથી 400 રૂપિયા કરતા નથી, કેમ તમે મોંઘવારી ઘટાડતા નથી? ઘેર ઘેર પાછલા કેટલાય સમયથી 22 તારીખથી રામ મંદિરની વાત કરી અને કોંગ્રેસ રામના વિરોધી છે, વાત કરવા વાળા લોકોને મારે કહેવું છે, જરૂર આ દેશના જો ચાર શંકરાચાર્યો જો રામના વિરોધી હોય તો જરૂર કોંગ્રેસ રામનો વિરોધી છે. મારે તમને ચોખવટ કરવી છે કે કોંગ્રેસ રામ મંદિરના દર્શને કેમ ના ગઈ? આ દેશના ચાર મોટા શંકરાચાર્યોએ વાત કરી કે જો સુધી મંદિરનું કામ અધૂરું હોય તો એ અધૂરા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં. એના કારણે આ દેશના મોટા જો ચાર શંકરાચાર્યો ન જતા હોય તો કોંગ્રેસે જવાની ના નથી પાડી. કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે જવાની લોકસભાની ચૂંટણીની તમને ઉતારવાથી રામને નામે મત લેવાની, રામના નામે દર્શન કરી શકાય, રામના નામે મત ન લઈ શકાય એ વાતના કારણે આપણે જઈ શક્યા નથી. અને ભાજપનું કોઈ ફંક્શન હોય જગદીશભાઈ, અમિતભાઈ અને કોંગ્રેસ દ્વારા કેવી રીતે જાય? એ રામ મંદિરનું ફંક્શન નહોતું, એ રામ મંદિરનું ફંક્શન હતું, ફંક્શન હતું RSSનું, ફંક્શન હતું નરેન્દ્ર મોદીનું, એટલે કે ભાજપનું. ભાજપના ફંક્શનમાં કોંગ્રેસ જઈ શકે નહીં એટલા માટે ગઈ નથી. આ ચોખવટ તમને કરું. કેટલી ગ્રાન્ટેબલ કોલેજો તમારા દીકરા કે દીકરીને ભણાવવા માટેની મહેસાણા મંજૂર કરી અને પ્રાઇવેટ. બળદેવજી ઠાકોર વધુ ચર્ચામાં એટલે પણ છે કારણ કે વાતો એવી થઈ રહી છે કે મહેસાણાથી તેમને ટિકિટ મળી શકે છે લોકસભાની, કોંગ્રેસ તેમને મેદાને ઉતારી શકે છે કારણ કે એ ઠાકોર ક્ષત્રિય સમાજમાં એક મોટો ચહેરો ગણાય છે. કોંગ્રેસ બળદેવજીને ટિકિટ આપી શકે છે એ વાતના કારણે પણ એ ચર્ચામાં છે. હવે આજના કાર્યક્રમ પર ફરીથી આવીએ તો પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જે જગદીશ ઠાકોર હતા એમણે પણ એક નિવેદન આપ્યું. તેમણે ભાજપ પર પ્રહાર કર્યા કાર્યક્રમ દરમિયાન, અને સાથે ચીજે ચાવડા જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે તેમની પણ વાત કરી. તેમણે મહેસાણાની વાત કરતાં એવું કહ્યું કે ભાજપમાં જે નેતાઓ જોડાયા છે ત્યારબાદ પણ મહેસાણામાં તો ડખો જ છે કારણ કે ભાજપ જ્યારે તૂટશે ત્યારે 24 કલાક પણ નહીં લાગે. તો જગદીશ ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ. ટાવર તૂટી ગયો છે આ મહેસાણામાં, હમણાં જે નવું થયું ને એમાં ભડકો છે ભડકો. અને ભાજપ જે દાડે તૂટશે દાડે 24 કલાક નહીં થાય, 24 કલાક નહીં થાય એટલું લખી રાખ્યું. અને એટલે રાહુલજીએ કહ્યું છે, ડરો મત લડો. અને લડવાની વાત એટલે હસમુખભાઈ, જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ અને આ બેઠા આગેવાનો સહિત બધા લડવાની વાત છે. એ ઇન્દિરાજી જાણે 36
હવે અમિત ચાવડાના નિવેદન પર આવીએ તો અમિત ચાવડાએ કાર્યકર્તાઓને શાનમાં સમજાવી દીધું કે કોઈ પણ નેતાને એવું ન લાગવું જોઈએ કે એ મોટા છે, કોઈ પણ નેતા મોટા નથી, પ્રજા મોટી છે. સાથે જ કોંગ્રેસ છોડીને જે ગયા છે નેતાઓ પર પણ ટિપ્પણી કરી, તો અમિત ચાવડાએ શું કહ્યું તે સાંભળીએ. અને ગમે તે નેતા જાય એટલું લખી રાખજો કે આ પાર્ટીના માલિક પણ કોંગ્રેસના કાર્યકરો છે અને આ પાર્ટીની તાકાત પણ કોંગ્રેસના કાર્યકરો છે. અહીં બેઠેલા કાર્યકરો આશીર્વાદ આપે, સમર્થન આપે એટલા માટે કોઈ નેતા અહીંયા બેસી શકે છે. નેતા એમ સમજતો હોય કે મારી તાકાત છે, પણ એની તાકાત નહીં, આ કાર્યકરોની તાકાત અને મહેનત છે. આવનારા દિવસોમાં જેણે પ્રજાને પક્ષ સાથે દ્રોહ કર્યો છે, ગદ્દારી કરી છે, એવા લોકોને પણ પ્રજાએ જવાબ આપશે ને કાર્યકરો પણ જવાબ આપશે. હવે ચૂંટણી નજીક આવશે એમ નેતાઓ આ પ્રકારના નિવેદનો આપતા રહેશે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.